આવો ભાગવત કથામાં સ્નાન કરીએ તે પહેલા કૃષ્ણ કનૈયાલાલ કી જય. અખંડાનંદ બોધાય શિષ્ય સંતાપહારિણે સચ્ચિદાનંદ રૂપાય તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સરસ્વત્યૈ નમો નિત્યં ભદ્રકાલૈ નમો નમઃ. વેદ વેદાંત વેદાંગ વિદ્યાસ્થાનેભ્ય એવ ચ વ્યાસાય વિષ્ણુરૂપાય વ્યાસરૂપાય વૈષ્ણવે નમો વૈ બ્રહ્મનિધયે વાસિષ્ઠાય નમો નમઃ. નમોસ્તુ તે વ્યાસ વિશાળબુદ્ધે ફુલ્લારવિંદાયતપત્રનેત્ર યેન ત્વયા ભારત તૈલ્યપૂર્ણ પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપ. નમોસ્ત્વનંતાય સહસ્રમૂર્તયે સહસ્રપાદા શિશિરોરૂપાવે સહસ્રનામને પુરુષાય શાશ્વતે સહસ્રકોટિ યુગધારિણે નમઃ. સહસ્રકોટિ યુગધારિણે નમઃ. શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યૈ નમઃ. શ્રી પરમાત્મ ચરણ કમલભ્યો નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રીમદ ભાગવત મહાત્મ્ય પુરાણમાં આપણે ચિંતન કરી રહ્યા છીએ. ગઈકાલે જોયું કે માતા પિતાને પુત્ર માટે ચિંતા બહુ હોય છે, પણ પુત્રેષ્ણા પાછળ અનેક વાસનાઓ આવે છે. પુત્રેષ્ણા પછી વિતેષ્ણા અને એના પછી લોકેષ્ણા જાગે છે. આત્મદેવે કહ્યું છે, મહારાજ મને પુત્ર આપો, પુત્ર વિના સદગતિ નથી. મહાત્મા આત્મદેવને સમજાવે છે કે ભાઈ, પુત્રથી જ સદગતિ નથી થતી, કે પુત્રથી ભક્તિ મળતી નથી. પુત્ર જ જો સદગતિ આપતા હોય તો લગભગ બધાને ત્યાં પુત્ર છે, તેથી દરેકને સદગતિ મળી જાય. પિતા એવી આશા ન રાખે કે મારો પુત્ર શ્રાદ્ધ કરશે અને હું તરીશ, મારે કાંઈ કરવાનું રહેતું નથી. શ્રાદ્ધ કરવાથી જીવ સારી યોનિમાં જાય ખરું, પણ એ જન્મ મરણના ત્રાસમાંથી છૂટતા નથી. શ્રાદ્ધ કરવાની ના નથી. શ્રાદ્ધ કરવાથી પિતૃઓ પ્રસન્ન થઈ આશીર્વાદ આપે છે, પણ શ્રાદ્ધથી ભક્તિ મળતી નથી. પિંડદાનનો અર્થ કોઈ સમજતા નથી. આ શરીરને જ પિંડ કહે છે. તેને પરમાત્માને અર્પણ કરવું તેનું નામ જ પિંડદાન છે. આ પ્રમાણે જીવન અર્પણ કરે તેનું પિંડદાન સાચું. બાકી માત્ર લોટના પિંડદાનથી ભક્તિ મળતી હોય તો ઋષિ મુનિઓ ધ્યાન યોગ જપ તથા આદિ સાધનો કરે જ શા માટે? પોતાનું સત્કર્મ જ જીવન મરણના ત્રાસમાંથી માણસને છોડાવે છે, બીજા કોઈનું પણ નહીં.
જીવ પોતે જ પોતાનો ઉદ્ધાર કરી શકે છે. ગીતામાં ચોખ્ખા શબ્દોમાં કહ્યું છે કે પોતે જ પોતાનો ઉદ્ધાર કરવો અને પોતાને અધોગતિમાંથી લઈ જનાર, અધોગતિમાં લઈ જનાર કાંઈ પણ હોય તો તે પોતે જ છે. જીવનનો ઉદ્ધાર જીવ પોતે ન કરે તો તેનો ઉદ્ધાર બીજું કોણ કરવાનું હતું? મનુષ્યનો પોતાના સિવાય બીજો કોણ મોટો હિતકારી હોઈ શકે? જો તે પોતાનું શ્રેય જાતે ન કરી લે તો પુત્ર વગેરે શું કરવાના હતા? પોતે કરવાનું પોતે ન કરવું અને દીકરા કરશે એમ માનવું એ કેવી વાત? શ્રુતિ તો કહે છે કે ઈશ્વરનો અપરોક્ષ અનુભવ ન થાય, જ્ઞાન ન થાય ત્યાં સુધી ભક્તિ મળતી નથી. મરતા પહેલા જે ભગવાનને ઓળખે છે તેને ભક્તિ મળે છે. પરમાત્માનો અપરોક્ષ સાક્ષાત્કાર કર્યા વગર ભક્તિ મળતી નથી. સાક્ષાત્કારથી જ માણસ મૃત્યુને ઓળંગી જાય છે, જીતી જાય છે. આ સિવાય બીજો માર્ગ છે જ નહીં. ભગવાનને જાણ્યા સિવાય બીજો કોઈ જ માર્ગ નથી. બાકી કેવળ શ્રાદ્ધ કરવાથી કંઈ ભક્તિ મળતી નથી. હા, તમારું પિંડદાન એટલે કે તમારું આ શરીર પરમાત્માને અર્પણ કરશો તો કલ્યાણ થશે. તમારું પિંડદાન તમારા હાથે કરો એ જ ઉત્તમ છે. જે પિંડમાં છે તે જ બ્રહ્માંડમાં છે. નિશ્ચય કરો કે આ શરીર પિંડ પરમાત્માને અર્પણ કરવો છે. તારું પિંડદાન તું તારા હાથે જ કરી નાખ. ઘરમાં જે છે તે બધું જ વાપરી નાખ અને નારાયણ નારાયણ કર. મહાત્માનો આવો સુંદર બોધ આત્મદેવને ગમ્યો નહીં. તેણે દુરાગ્રહ કર્યો કે મને પુત્ર આપો, નહીતર હું પ્રાણ ત્યાગ કરીશ. મહાત્માને દયા આવી. તેમણે એક ફળ આપ્યું અને કહ્યું કે આ ફળ તારી સ્ત્રીને ખાવા આપજે, તારે ત્યાં લાયક પુત્ર થશે. આત્મદેવ તે ફળ લઈ તેના ઘેર આવ્યો છે અને ફળ પોતાની પત્નીને આપ્યું છે. પત્ની ધુંધુલીએ વિચાર કર્યો, ફળ ખાઈશ તો સગર્ભા થઈશ અને દુખી દુખી થઈશ, એ પીડામાં કોણ પડે? એટલે તેણે પોતાની બહેનને વાત કરી. બહેને સલાહ આપી કે મને બાળક થવાનું છે તે હું તને આપી દઈશ, તું માત્ર સગર્ભા હોવાનું નાટક કર. ધુંધુલીને ફળ તો જોઈએ છીએ પણ દુઃખ જોઈતું નથી. આ મનુષ્ય સ્વભાવ છે. સુખ તો જોઈએ પણ વિના પ્રયત્ને, વિના દુઃખે. મનુષ્યને પુણ્ય કરવું નથી અને પુણ્યનું ફળ જોઈએ છે. કરવું પાપ છે અને પાપનું ફળ જોઈતું નથી. ધુંધુલીએ તે ફળ ગાયને ખવડાવી દીધું ને નાટક કર્યું. છેવટે બહેનનો છોકરો લઈ આવી અને જાહેર કર્યું કે મને પુત્ર થયો છે. ધુંધુલીએ પુત્રનું નામ ધુંધુકારી રાખ્યું છે. આ બાજુ જે ગાયને ફળ ખવડાવેલું તે ગાયને પણ મનુષ્ય આકારનું, ગાય જેવા કાનવાળું બાળક થયું છે. તેનું નામ ગોકર્ણ રાખવામાં આવ્યું છે. બાળક મોટા થયા છે. ગોકર્ણ મહાન પંડિત અને જ્ઞાની થયા છે. ધુંધુકારી દુષ્ટ નીકળ્યો છે. ભાગવતની કથા ત્રણ પ્રકારે વિચારવાની છે. આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક. માનવ કાયા એ જ તુંગ ભદ્રા છે. ભદ્રા એટલે કલ્યાણ કરનારી અને તુંગ એટલે વધારે. પુષ્કળ કલ્યાણ કરનારી આ નદી એ જ તુંગ ભદ્રા, તે જ આ મનુષ્ય શરીર.
માનવ કાયા દ્વારા મનુષ્ય આત્મદેવ થઈ શકે છે. આત્માનો દેવ બને તે આત્મદેવ. આત્મદેવ તે જીવાત્મા છે. આપણે બધા જ આત્મદેવ છીએ. નરજ નારાયણ બને. મનુષ્ય શરીરમાં રહેલો જીવ દેવ બની શકે છે અને બીજાને પણ દેવ બનાવી શકે છે. પશુઓ પોતાના શરીરથી કલ્યાણ કરી શકતા નથી. મનુષ્ય બુદ્ધિવાળું પ્રાણી હોવાથી પોતાના શરીરથી પોતાનું છે તેમજ પોતાના પરિવારનું તેમજ બીજાઓનું બધાનું કલ્યાણ કરી શકે છે. ધુઆપુઆ કરનારી, કુતર્કો કરનારી, વિના શ્રમે સુખની આશા રાખનારી ધૂંધુળી તે બુદ્ધિ છે. દરેકના ઘરમાં, દરેકના મનમાં આ ધૂંધુળી છે. એ પારકી પંચાત કર્યા કરે છે, પણ હું કોણ છું, મારો ધણી કોણ છે એનો વિચાર ક્યારેય કરતી નથી. અહીં કથામાં પણ એ તોફાન કરે છે. બુદ્ધિ સાથે આત્માનું લગ્ન થયું, પણ જ્યાં સુધી કોઈ મહાત્મા ન મળે, સત્સંગ ન થાય, ત્યાં સુધી વિવેકરૂપી પુત્રનો જન્મ થતો નથી. વિવેક એ જ પરમાત્માનો, એ જ આત્માનો પુત્ર છે. વિવેક એ જ આત્માનો પુત્ર. જેના ઘેર વિવેકરૂપી પુત્ર નથી તે આ સંસારમાં ડૂબી જાય છે. તેથી તો આત્મદેવ ગંગા કિનારે ડૂબી મરવા જાય છે. દેવ બનવાની અને બીજાને દેવ બનાવવાની શક્તિ આત્મામાં જ છે. પણ આત્મશક્તિને જાગૃત કરવાની જરૂર છે. હનુમાનજી સમર્થ હતા, પરંતુ જાંબવાનને એમને એમના રૂપનું ભાન કરાવ્યું ત્યારે તેને પોતાના સ્વરૂપનું ભાન થયું. આત્મશક્તિ સત્સંગથી જાગૃત થાય છે. સત્સંગ વગર જીવનમાં દિવ્યતા આવતી નથી. પરંતુ દુઃખની વાત છે કે સંત મહાત્માએ આપેલું આ વિવેકરૂપી ફળ બુદ્ધિને ગમતું નથી. બુદ્ધિરૂપી ધૂંધુલીની નાની બહેન છે મન. બુદ્ધિ મનની સલાહ લે તો દુઃખી થાય છે. મન અનેકવાર આત્માને છેતરે છે. મન બહુ સ્વાર્થી છે. આત્મદેવ રૂપી આત્મા ભોળો છે. તેને મન બુદ્ધિ વારંવાર છેતરે છે. આત્મદેવ મન બુદ્ધિનું કપટ સમજી શક્યો નહીં, એટલે મન બુદ્ધિએ ફળ ગાયને ખવડાવ્યું. ગો એટલે ગાયદિક, જાંદ્રિય ભક્તિ વગેરે પણ એનો અર્થ થાય છે. ફળ ગાયને એટલે ઇન્દ્રિયને ખવડાવ્યું. જોયું ને, સત્સંગ એકદમ ઇન્દ્રિયોની શુદ્ધિ થતી નથી. સત્સંગથી ઇન્દ્રિયોની એકદમ શુદ્ધિ થતી નથી. મન અને બુદ્ધિ જ્યારે ભાગવતનો, ભગવાનનો આશ્રય લે ત્યારે તે સુધરશે. ધુંધુકારી કોણ? આખો સમય દ્રવ્ય સુખ અને કામ સુખનું જ ચિંતન કરે તે ધુંધુકારી. જેના જીવનમાં ધર્મ પ્રધાન નથી પણ કામ સુખ, દ્રવ્ય સુખ પ્રધાન છે તે માત્ર ધુંધુકારી. મોટા થતા ધુંધુકારી પાંચ વેશ્યાઓમાં ફસાયો છે. પાંચ વિષયો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પાંચ વેશ્યાઓ છે. આ પાંચ વિષયો ધુંધુકારીને એટલે કે જીભને બાંધે છે. તે મર્દાને હાથે પેટ ભરતો. મર્દાના હાથે એટલે જે હાથ ભગવાનની સેવા ન કરે, પરોપકાર ન કરે, દાન પુણ્ય ન કરે તે હાથ મર્દાના હાથ છે. ધુંધુકારી સ્નાન શૌચ ક્રિયાહીન હતો, એટલે સ્નાન તો કરતો હશે
પરંતુ સ્નાન કર્યા પછી સંધ્યા સેવા ન કરે, સત્કર્મ ન કરે તો સ્નાન પશુ સમાન છે। સ્નાન ફક્ત શરીરને સ્વચ્છ કરવા માટે નથી, સ્નાન કર્યા પછી સેવા નહીં, સંધ્યા નહીં, ગાયત્રી નહીં તો એ સ્નાન પણ પાપ છે। શાસ્ત્રમાં સ્નાનના ત્રણ પ્રકાર બતાવ્યા છે, તેમાં ઋષિ સ્નાન ઉત્તમ છે। મળસ કે 4-5 વાગ્યાની અંદર જે સ્નાન કરવામાં આવે છે તે પછી 5-6 ની વચ્ચે જે સ્નાન કરવામાં આવે છે તે મનુષ્ય સ્નાન છે, અને સવારના 6:30 વાગ્યા પછી જે સ્નાન કરવામાં આવે છે તે રાક્ષસી સ્નાન ગણાય છે। સૂર્ય એ બુદ્ધિના માલિક દેવ છે, તેની સંધ્યા કરવાથી બુદ્ધિ તેજ થાય છે। સ્નાન અને સંધ્યા નિયમિત કરો, સમ્યક ધ્યાન એ જ સંધ્યા છે। નિત્ય સત્કર્મ વિનાનું ભોજન એ ભોજન નથી। એવું ભોજન કરનારો અન્ન નથી ખાતો પણ પાપ ખાય છે, આવું ગીતાનું વચન છે। જે માણસ પોતાનું શરીર પોષણ કરવા માટે જ અન્ન પકાવે છે તે પાપને ખાઈ રહ્યો છે। તેથી હંમેશા સત્કર્મ કરવું, આયુષ્યનો સદઉપયોગ કરવો, માનવ જીવનનો શ્રેષ્ઠ કાર્યોમાં ઉપયોગ કરવો। તન મનને સજા કરશો તો પાપ ઘટશે અને સત્કર્મ થશે। તમારા મનને તમે સજા નહીં કરો તો બીજું કોણ કરશે? પુત્રના દુરાચરણો જોઈ આત્મદેવને ગ્લાનિ થઈ, આના કરતા તો વાંજ્યો હતો તે સારું હતું। ધુંધુકારીએ સર્વ સંપત્તિ વાપરી નાખી, હવે તો માતા પિતાને પણ માર મારવા લાગ્યો છે। પિતાનું દુઃખ જોઈ ગોકર્ણ પિતા પાસે આવ્યા છે। ગોકર્ણ પિતાને વૈરાગ્યનો ઉપદેશ આપે છે। આ સંસાર અસાર છે, અત્યંત દુઃખરૂપ અને મોહમાં નાખવા વાળો છે। પુત્ર કોનું અને ઘર કોનું? સંસાર વંદ્યાસૂતની ઉપમા આપવામાં આવી છે। આ સંસારને વંદ્યાસૂતની ઉપમા આપવામાં આવી છે। સંસાર એ માયાનો પુત્ર છે, માયા મિથ્યા તો આ સંસાર ક્યાંથી સાચો હોય? ગોકર્ણ આત્મદેવને કહે છે, હવે તમે ઘર છોડી વનમાં જાઓ, ઘરનો મોહ છોડી દો, સમજી છોડો તો સારું છે, નહીતર કાળ ધક્કો મારીને છોડાવશે। આ દેહ હાડકાં માંસ અને રુધિરનો પિંડ છે, એને મારો માનવાનું છોડી દો, સ્ત્રી પુત્રાદિમાંથી મમતા ઉઠાવી લો, આ સંસાર ક્ષણભંગુર છે। આમાંની કોઈ પણ વસ્તુને સમજી તેમાં રાગ ન કરો, બસ એકમાત્ર વૈરાગ્યના રસિક બની ભગવાનની ભક્તિમાં લાગી જાઓ। સંસારનો મોહ દૂર ન થાય ત્યાં સુધી ભક્તિ થતી નથી। કોઈ પણ રીતે મનને સંસારના વિષયોમાંથી હટાવી પ્રભુ પ્રેમમાં જોડી રાખો। અરે જેને દેહ કહીએ છીએ તે દેહ પણ આપણો નથી, કારણ તેને પણ આપણે રાખી શકવાના નથી, તો બીજું કોણ આપણું? માટે હે પિતાજી, ગંગા કિનારે જઈ ઠાકોરજીની સેવા કરો, મનને વિક્ષેપ થાય ત્યારે તેને કૃષ્ણ લીલાની કથામાં લઈ જાઓ, ભાવના કરશો પરદોષ દર્શન સેવા કાર્યમાં સત્કર્મમાં વિઘ્ન રૂપ છે। માટે પરદોષ દર્શનનો ત્યાગ કરો અને ભગવાનનો આશરો લઈ ભગવાનમય બનીને જીવો। ભગવાનમય જીવન ગાળવા માટે ધ્યાન, જપ, તપ, પાઠ અતિ આવશ્યક છે। ઉત્તમ પાઠના જ અંગ છે।
મધુરતા, સ્પષ્ટ અક્ષરનો ઉચ્ચાર, પરછેદનું જ્ઞાન, ધીરજ, લયનું સામર્થ્ય અને મધુર કંઠ, પાઠ શાંત ચિત્તે કરવો, ઉતાવળથી સમજ્યા વગર પાઠ ન કરવો. આત્મદેવ ગંગા કિનારે આવ્યા અને માનસી સેવા કરવા લાગ્યા છે. એકાંતમાં બેસી મનને એકાગ્ર કરે છે. ચંચળ મનને વિવેકરૂપી બોધથી સાચવવું અને સંકલ્પ વિકલ્પથી દૂર રાખવું. માનસિક સેવામાં મનની ધારા અતૂટ રહેવી જોઈએ. એવી સેવામાં દિવ્યતા રહેલી છે. ઉચ્ચ સ્વરથી જપ પાઠ કરવાથી મનની એકાગ્રતા થાય છે, ચિત્તવૃત્તિનો નિરોધ થાય છે. આત્મદેવ સતત ભાગવત ધ્યાનમાં તન્મય છે. નિવૃત્તિમાં સતત સત્કર્મ કરવું જોઈએ, નહીતર નિવૃત્તિમાંથી પાપ બહાર આવે છે. આત્મદેવ દશમ સ્કંદનો નિત્ય પાઠ કરે છે અને આત્મદેવ ખરેખરો દેવ બને છે. જીવ અને શિવ એક બને છે. જીવ અને ઈશ્વરનું મિલન થાય છે. પરમાત્માના બે સ્વરૂપ, એક અર્ચા સ્વરૂપ અને બીજું નામ સ્વરૂપ. સામગ્રીથી જેની સેવા થાય એ અર્ચા સ્વરૂપ. શ્રીમદ ભાગવત એ ભગવાનનું નામ સ્વરૂપ છે. નામ સ્વરૂપ વિના સ્વરૂપ સેવા થતી નથી. નામ સ્વરૂપમાં જ્યાં સુધી નિષ્ઠા ન થાય ત્યાં સુધી સ્વરૂપ સેવામાં પ્રીતિ થતી નથી. મન સુધી વગર સ્વરૂપ સેવામાં આનંદ મળતો નથી. સંસાર સાથે સ્નેહ કરે છે ત્યાં સુધી તેમને સ્વરૂપ સેવામાં આનંદ મળતો નથી. સંસારના વિષયો સાથે સ્નેહ કરો, પણ વિવેકપૂર્વક સ્નેહ કરો. અગ્નિ બાળે છે, પણ તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવામાં આવે તો તે લાભ પણ કરે છે. આવું જ આ સંસારનું છે. સંસારમાં જ્યાં સુધી દેહનું ભાન છે ત્યાં સુધી મનુષ્ય સંસારને છોડી શકતો નથી. ને મન માયાને સ્પર્શ કરે છે તે મન મનમોહનની સેવામાં જઈ શકતું નથી. જ્યાં સુધી સ્વરૂપ સેવામાં મન એકાગ્ર ન થાય ત્યાં સુધી નામ સેવા કરો. સ્વરૂપ સેવામાં આનંદ આવતો નથી, કેમ કે મન વ્યગ્ર છે. મનુષ્યનું મન સંસારના વ્યવહારોમાં વિષયોમાં એવું લીન રહે છે કે પાપ કરે છે તેનું પણ તેને ભાન રહેતું નથી. સ્વરૂપ સેવા કરતા હૃદય પીગળે, આંખો ભીની થાય, આનંદ આવે અને સાત્વિક ભાવ જાગે તો સેવા સફળ થઈ છે એમ સમજજો. સેવા એ હૃદયના ભાવ છે. હૃદયના ભાવ વગર કરેલી સેવા ફળતી નથી. જીવ શુદ્ધ થઈ પરમાત્માની સેવા કરે છે, ઠાકોરજી પ્રસન્ન થાય છે. મનમાં અનેક પ્રકારના અનેક જન્મોના મેલ ભર્યા છે. સ્વરૂપ સેવામાં મન શુદ્ધિ આવશ્યક છે. મનને શુદ્ધ કરવા નામ સેવાની જરૂર છે. મનને શુદ્ધ કરે છે ભાગવત. કળિયુગમાં નામ સેવા પ્રધાન છે. શ્રીમદ ભાગવત શાસ્ત્ર એ ભાગવતનું નામ સ્વરૂપ છે. નામ એ જ બ્રહ્મ છે. નામ એ જ પરમાત્મા છે. વધુ તો શું કહું, નામ એ પરમાત્મા કરતાં પણ શ્રેષ્ઠ છે. ઈશ્વર દેખાતા નથી, જે દેખાતા નથી તેની સાથે સ્નેહ કરવો કઠણ છે. નામ સ્વરૂપ સ્પષ્ટ દેખાય છે, તેથી વ્યક્તિના પ્રત્યક્ષ દર્શન ન થયા હોય તેના નામને પકડી રાખો
તો તેના દર્શન થશે જ થશે। ઈશ્વરનું સ્વરૂપ સર્વ માટે અનુકૂળ અને સુલભ નથી, પણ સ્વરૂપ સુલભ છે। જ્ઞાની પુરુષો નામમાં નિષ્ઠા રાખે છે ને નામનો જ આશ્રય કરે છે। રામજીએ થોડા જીવોનો ઉદ્ધાર કર્યો હશે, પણ ત્યાર પછી તેમના નામે અનેકોનો ઉદ્ધાર કર્યો છે। કૃષ્ણ પૃથ્વી પર બિરાજેલા ત્યારે તેમણે જે જીવોનો ઉદ્ધાર કર્યો તેના કરતાં પણ તેના નામે અનેકોને તાર્યા છે। મોટામાં મોટું પાપ કયું? આપણને ઈશ્વરના નામમાં નિષ્ઠા નથી, તે આ મોટામાં મોટું પાપ છે। નામ સાધન બહુ સરળ છે। ભાગવત એ ભગવાનનું નામ સ્વરૂપ છે। ભાગવતનો આશ્રય એ નામનો આશ્રય છે। ભાગવતનો આશ્રય કરે તે ભગવાન બને છે। સંસ્કૃતનું જ્ઞાન હોય તો રોજ દશમ સ્કંદનો, વિષ્ણુ સહસ્ત્રનામનો, શિવ મહિમન સ્તોત્રનો નિયમિત પાઠ અર્થ જ્ઞાન સાથે કરો। પ્રભુ જલ્દી કૃપા કરતા નથી, સ્વેચ્છાથી દુઃખ સહન કરે તેને યમરાજ દુઃખ આપી શકતા નથી। આત્મદેવ એક આસને 10-12 કલાક બેસતા, એક આસને બેસો। જે લીલાની કથા ચાલતી હોય તે લીલા પ્રત્યક્ષ થઈ રહી છે એમ વિચારો તો આનંદ આવશે। દ્રશ્યમાંથી દ્રષ્ટિ હટી જાય અને દ્રષ્ટિમાં દ્રષ્ટિ સ્થિર થાય તો આનંદ પ્રગટે। ગોકર્ણને લાગ્યું કે ધુંધુકારીનું વર્તન મને વિક્ષેપ કરશે, એટલે તેઓ પણ વનમાં જાય છે। બીજી બાજુ ધુંધુકારી વેશ્યાઓને રાજી કરવા ચોરી કરવા લાગ્યો છે। એક એક ઇન્દ્રિયનો ધણી જીવ છે, પરંતુ જો ઇન્દ્રિય જીવનો ધણી થાય એટલે કે મનુષ્ય ઇન્દ્રિયોને આધીન થાય તો તેનું જીવન બગડે છે। મન ઈશ્વર સાથે મૈત્રી કરે ત્યારે સુખ થાય છે, અને વિમુખ થાય ત્યારે દુઃખ થાય છે। ધુંધુકારી અનર્થથી અર્થોપાર્જન કરે છે, તે રાજાને ઘેર ચોરી કરવા ગયા, દાગીનાઓ લાવી વેશ્યાઓને આપ્યા છે। વેશ્યાઓ વિચાર કરે છે કે આ જીવ તો રહેશે તો આપણને પણ તેની સાથે કોઈ વાર પકડાવશે અને આપણે પણ પકડાઈ જશું ને ધન પણ ખોઈ બેસી અને સજા પામશું, માટે આને મારી નાખીએ। વેશ્યાઓએ ધુંધુકારીને દોરડા વતી બાંધ્યો છે, ગળે ફાંસો આપ્યો છે, તો એ ધુંધુકારી મરતો નથી। અતિ પાપીને જલ્દી મોત આવતું નથી। વેશ્યાઓ બળતા અંગારા ધુંધુકારીના મોઢામાં નાખે છે અને તેને મારી નાખે છે। પંચેન્દ્રિયો, પંચ વિષયો અંતકાળમાં જીવને આમ મારે છે। પછી વેશ્યાઓએ તેના શરીરને અગ્નિ સંસ્કાર પણ કર્યો નહીં, દાટી દીધું છે। ધુંધુકારી પોતાના કુકર્મોના કારણે પ્રેત બન્યો છે। પાપી યમપુરીમાં પણ જતો નથી, તે પ્રેત બને છે। કૃષ્ણ કનૈયા લાલ કી જય, હરે રામ હરે રામ, રામ રામ હરે હરે, હરે રામ હરે રામ, રામ રામ હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ
રામ રામ હરે હરે, હરે રામ હરે રામ, રામ રામ હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, કૃષ્ણ કનૈયાલાલ કી જય, ભાગવત ભગવાન કી જય, સત્ય સનાતન ધર્મ કી જય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય.